ઓક્સિજનની કિંમત મનુષ્ય જીવનમાં કેટલી છે તે કોરોનાએ શીખવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વૃક્ષોનું જતન કરવા માટે સાથે શપથવિધિ કરવામાં આવી અને આ કામગીરીથી સમાજને એક નવો સંદેશો આપ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, સાથે સમાજને એક નવો સંદેશો આપે અને લોકો પ્રેરણા લે તેવા હેતુસર સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન કરી શકાય તેવા હેતુથી શપથવિધિ પણ કરી. વિશ્વભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે તેવા સમયમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત રહી હતી, ત્યારે વૃક્ષો વાવવાથી અને વૃક્ષો હોવાથી ઓક્સિજન પૂરતું મળી રહે તેવા હેતુસર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૃષ્ટિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લોકોને અનોખી રીતે સંદેશો પાઠવીને વૃક્ષો વાવવા માટે, વૃક્ષોનું જતન કરવા માટે, સૃષ્ટિનું પણ જતન કરવા માટે શપથ લેવડાવ્યા. લોકોની સાથે સાથે સુરત વરાછાના શક્તિ વિજય સોસાયટીના લોકોએ પણ શપથ લઈને વૃક્ષોનું જતન કરવાની ખાતરી આપી, પોતાની જાતને ધન્યતા અનુભવી. હાલ તો સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, પરંતુ સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને એક નવી પહેલ અને નવી જાગૃતિના ભાગરૂપે શપથવિધિ કરાવી એક વૃક્ષની કિંમત મનુષ્યના જીવનમાં કેટલી હોય છે તે પણ સમજાવ્યું હતું. મારું નામ ભાવનાબેન પટેલ છે. આજે વરાછા રોડ વિસ્તારમાં શક્તિ ન્યૂ શક્તિ વિજય સોસાયટીમાં સમાજ સૃષ્ટિ દ્વારા એક વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. વૃક્ષારોપણ પ્રોગ્રામ હું એ સમાજને એમ કહીશ કે બધા જ વોર્ડવાઇઝ રાખે અને બધા જ વૃક્ષો વાવે. આજે પર્યાવરણ દિવસ છે તો એ એળે ના જાય. અને આજે સમાજમાં કોરોનાની હાડમારામારીમાં આજે ઓક્સિજન માટે કેટલી આપણે ધમાલ થઈ, કેટલી આપણે દોડાદોડી થઈ અને ઓક્સિજનની અછત વર્તાતી રહી, એમાં કેટલા જીવોની નાશ બી થયો. તો આવા કામ ના થાય અને સમાજને અને શરીરને સુષ્ટ અને પુષ્ટ રાખવા માટે ઓક્સિજનની ખૂબ જરૂર હોય છે. તો આવી હું સમાજને બી કહું છું કે આવા વૃક્ષારોપણ વાવો અને આપણું પર્યાવરણનું જતન કરો, બસ એ જ મારી અભિલાષા છે. વંદના એમ દોમર, કામરેજ મહિલા સુરક્ષા, સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે જો વૃક્ષારોપણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ કાર્યક્રમ છે. જો આજે આપણે આટલા સમયથી, 2 વર્ષથી ઓક્સિજનની જો અછતના, પર્યાવરણની જો પ્રોબ્લમો આપણને આવી રહી છે, તો આવાવાળા સમયમાં શાયદ એ વસ્તુની આપણને જરૂરત કહીને કે અછત એ આપણને પૂરી પાડી શકીએ, એના માટે વૃક્ષારોપણ કાર્યક્રમનો જો કાર્યક્રમ કર્યું છે સૃષ્ટિ સેવા ટ્રસ્ટના બધા કાર્યકર્તા ટ્રસ્ટીઓ બધા મળીને જો એક કદમ ઉપાડ્યું છે, એવા જ બધા સમાજના બધે એનજીઓ કે બધે ટ્રસ્ટો અગર કામ કરે તો શાયદ આ કમી આપણે પૂરી કરી શકીએ છીએ. અને આવાવાળા સમયમાં આપણા પરિવાર, આપણા ફ્યુચર, આપણા બાળકોને આ જેવો ઓક્સિજનની અછત થઈ છે કે ઓક્સિજનની કમી થઈ છે એ ક્યારેય પડવાની નથી. એના માટે બહુ સરસ રીતે કાર્યક્રમ છે અને બહુ સરસ હું સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટને અભિનંદન આપું છું કે આવા જ કાર્યક્રમ આગળ કરતા રહે અને સમાજને, દેશને આગળ લાવે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.